કરિશ્મા આજે તમારા માટે લાવી છું ફૂડ કરિશ્મા ધ મેજિકલ કિચન માં ગરમા ગરમ ફાફડા અને કઢી ની રેસિપી. ફાફડા બનાવવા બહુ જ સહેલા છે. જો તમને એની એક્ઝેક્ટ ટિપ્સ અને ટ્રિક્સ ખબર હોય અને કઈ રીતે ફાફડાને વણવા એ પણ ખબર હોય તો ફાફડા તમારા બજારથી પણ સરસ બનશે અને સોફ્ટ બનશે, અને કઢી તો ચપટીઓમાં બની જશે. ચલો જોઈએ રેસિપી. તો આના માટે સૌથી પહેલાં તો આપણે ચણાનો લોટ લઈશું. અહીંયા આગળ આપણે 2 કપ ચણાનો લોટ લીધો છે, એને આપણે ચાળી લેવાનો છે. જ્યારે ક્યારે પણ ચણાનો લોટ આપણે વાપરતા હોઈએ તો એને હંમેશા ચાળીને લેવો, જેથી કરીને ગાંઠો ના રહે અને એમાં હવા પણ ભરાય એટલે એ સરસ ફૂલીને આપણો જે પણ આપણે ચણાના લોટનો ઉપયોગ કરીએ એમાંથી આપણને સરસ રિઝલ્ટ્સ મળે. હવે આની અંદર આપણે મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર. અહીંયા આગળ મેં 1/2 ટીસ્પૂન જેવું મીઠું લીધું છે, અને આપણે અજમો લઈશું 1 ટીસ્પૂન જેવો અજમો. એને આવી રીતે મસળીને લેવાનો છે જેથી કરીને એની સુગંધ અને સ્વાદ બરોબર આમાં ભળી જાય. અને 1/2 કપ આપણે લીધું છે તેલ. હવે આપણે આને બરોબર તેલને આપણે આ ચણાના લોટ જોડે એટલે કે બેસન જોડે મિક્સ કરી લઈશું, અને પછી આપણે એમાં પાણીથી એને લોટ બાંધવાનો છે. પાણીની અંદર આપણે અહીંયા આગળ 1/3 કપ પાણી લીધું છે અને એમાં 1/2 ટીસ્પૂન ખાવાનો સોડા ઉમેર્યો છે. હવે અહીંયા આગળ મેં ખાવાનો સોડા ઉમેર્યો છે, પાણીમાં મિક્સ કરી લીધું છે અને એ જ પાણીથી હું લોટ બાંધું છું. મેં અહીંયા આગળ 1/3 કપ પાણી લીધું છે એટલે કે 1 કપનો 1/3 ભાગ. અને જો તમે પાપડખાર પણ લોકો યુઝ કરતા હોય છે, પણ પાપડખાર જો તમે લેતા હો તો 2 ટીસ્પૂન જેવો લેવાનો રહેશે. પણ આપણે અહીંયા આગળ ખાવાનો સોડા 1/2 ટીસ્પૂનનું પણ એટલું જ સરસ રિઝલ્ટ આવે છે. અને તમે પાપડખાર યુઝ કરવાની કોઈ જરૂર નથી, અને તમે આના જોડે એક વખત ટ્રાય કરી જુઓ તો તમને ફાફડા ખૂબ જ સોફ્ટ અને સરસ બનશે. આ લોટ શરૂઆતમાં તમને ચીકણો થશે, પણ આને 5-7 મિનિટ સુધી આપણે થોડો મસળવાનો છે, અને વચ્ચે આપણે હાથને થોડો તેલવાળો કરી લઈશું જેથી કરીને આપણે લોટને સરસ મસળી શકીએ. અને લોટ આખો જ એક વખત જ્યારે પ્રોપર તમે એને મસળી લેશો ત્યારે આવી રીતે ભેગો થઈ જશે. હવે જો આપણે અહીંયા આગળ લોટ જે છે એ પરાઠા કરતાં થોડો કઠણ બાંધ્યો છે, બહુ ઢીલો લોટ હશે તો તમને ફાફડા તમારા ચોંટી જશે અને બરોબર નહીં વણાય. આપણે આ લોટને 1/2 કલાક ઢાંકીને મૂકી દઈશું. હવે આપણે જ્યાં સુધી લોટ આપણો 1/2 કલાક બાજુમાં મૂક્યો છે ત્યાં સુધી આપણે ફાફડાની કઢી બનાવી લઈએ. અહીંયા આગળ આપણે 1 ટેબલસ્પૂન ચણાનો લોટ લીધો છે, એની અંદર આપણે 1 કપ પાણી ઉમેરવાનું છે. આ બધી જ સામગ્રી અને એની રીત યુટ્યુબના ડિસ્ક્રિપ્શન લિંકમાં પણ આપેલી છે. તમને કોઈપણ રેસિપીની લેખિત રેસિપી જોઈતી હોય તો એ આપણે યુટ્યુબમાં ડિસ્ક્રિપ્શનમાં બધી જ આપેલી પણ છે, એટલે તમારે અહીંયા આગળ કશું નોટ ના કરો તો પણ ચાલશે. હવે આની અંદર આપણે ઉમેરીશું 1/2 ટીસ્પૂન હળદર, અને મીઠું સ્વાદ પ્રમાણે આપણે 1 ટીસ્પૂન કે થી થોડું ઓછું જોઈશે. અને આપણે આની અંદર ઉમેરીશું 1 ટેબલસ્પૂન ખાંડ. આ જે ચટણી હોય છે એટલે કે જેને કઢી કહેવાય છે ફાફડાની, એ થોડી ગળચટ્ટી હોય છે એટલે ખાંડ ઉમેરવી રહેશે. અને આપણે આને બરોબર મિક્સ કરી લઈશું. અને હવે આપણે એના માટે વઘાર મૂકીશું. વઘાર માટે આપણે અહીંયા આગળ તેલ લીધું છે 1 ટીસ્પૂન જેવું, એની અંદર આપણે 1/2 ટીસ્પૂન રાઈ ઉમેરવાની છે. રાઈ તતડે એટલે આપણે આમાં લીમડાના પાન 2-4 અને 1-2 લીલા મરચાં જીરા સમારીને તમને જે રીતે તીખાશ જોતી હોય એ ઉમેરીશું, અને 1/2 ટીસ્પૂન જેવી હિંગ. ગેસને આપણે ધીમો જ રાખવાનો છે, અને આપણે જે હવે આ બેસનનું મિક્સર બનાવ્યું છે એની અંદર ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો કે આ સરસ મિક્સ થઈ ગયું છે, એમાં કોઈ ગાંઠો નથી રહેવા દીધી આપણે. અને આ તરત જ જાડું થવા માંડશે, અને તમને વધારે જાડું લાગે તો તમે એમાં થોડુંક પાણી ઉમેરી શકો, પણ કઢી થોડી જાડી જ હોય છે એટલે તમે એ રીતે એને જેવી તમારે જોઈતી એની કન્સિસ્ટન્સી આવે એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. સરસ કઢી તૈયાર છે, આપણે એને એક વાસણમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે કઢી બહુ સરસ એની કન્સિસ્ટન્સી આવી ગઈ છે.
હવે આપણે લોટ જોઈ લઈએ. આપણે જે ફાફડા માટે બાંધ્યો છે લોટ બહુ સરસ અડધો કલાક આપણે રાખ્યો છે, એટલે હવે એને આપણને કેળવવામાં મસાળવામાં બહુ જ સહેલું રહેશે અને ક્યાંય હાથને ચોંટતો નથી, ચોંટવો ના જોઈએ. હવે આપણે એને આવી રીતે લાંબુ એને કરી અને એમાંથી આપણે એના ગુલ્લા કાપી લઈશું. આપણે જોઈ શકો છો કે આપણે અડધી ઇંચ જેવા પહોળાઈના ગુલ્લા કાપ્યા છે. જે રીતનો તમે ગુલ્લો કાપશો એટલો મોટો ફાફડા બનશે, એટલે એ પ્રમાણે આપણે ગુલ્લા કાપી લેવાના છે. હવે બધા ગુલ્લા કપાઈ ગયા છે. હવે આપણે જોઈશું કે ફાફડાને કઈ રીતે આપણે વણવાનું છે. આપણે હાથેથી દબાવીને ફાફડા બનાવવાનો છે અને વેલણથી નથી વણવાનો. પહેલાં તો આવી રીતે એને ગુલ્લાને આવો શેપ આપી દેવાનો છે અને હાથના આ ભાગથી અહીંયા આગળ થોડા આવું દબાવી લઈશું ગુલ્લાને, અને પછી વજન આપીને આપણે એને આવી રીતે પ્રેસ કરીને આગળ ખેંચી લેવાનું છે. તમે જેટલું વજન વધારે આપશો એટલો તમારે ફાફડા વધારે પતલા થશે, એટલે એ પ્રમાણે આપણે એને જોવાનું છે, એડજસ્ટ કરવાનું છે. બહુ પતલા પણ ફાફડા ના હોવા જોઈએ અને બહુ જાડા પણ નહીં, અને એને ચપ્પુની મદદથી આ રીતે આપણે ઉખાડી લેવાનું છે. જો આ બહુ સરસ રીતે આપણે ફાફડાને બનાવી લીધું છે. હવે આપણે બીજું પણ જોઈશું. પહેલાં આપણે એને આવી રીતે લંબગોળ શેપ આપી અને અહીંયાથી અંગૂઠાથી આ સાઈડ છેડે દબાવી લઈશું અને હાથના આ ભાગથી આપણે એને વજન આપીને આ રીતે લાંબો કરી દઈશું, અને પછી ચપ્પુની મદદથી આપણે એને ઉખાડી લેવાનું છે. તમે ધીમે ધીમે ચપ્પુ એની નીચે આવી રીતે દબાવીને નાખશો તો એ સરસ ઉખડીને બહાર આવશે. હવે એક સરખા ફાફડા કરવા હોય તો અહીંયા આગળ મેં બે ચમચી રાખી છે. આ તમે જોઈ શકો છો કે બે ચમચીનું માપ રાખ્યું છે. એક જગ્યાએથી મારે શરૂ કરવાનું છે અને એક જગ્યાએ મારે પૂરું કરવાનું છે. એનાથી મારે ફાફડા જે હું બનાવું એની થિકનેસ પણ એકસરખી આવશે અને એની લંબાઈ પણ. જોઈ શકો છો કે મેં એક ચમચીથી ચાલુ કર્યું અને અહીંયા આગળ બીજી ચમચી પર આપણે એને એન્ડ કર્યું. હવે ચપ્પુ છે એને આ ત્રાંસું નથી રાખવાનું, એને બરાબર આવી રીતે આની નીચે સીધું રાખવાનું છે અને આંગળીને ચપ્પાને અહીંયા આગળ દબાવી અને આ રીતે આપણે એને નીચેથી આ ફેરવી નાખવું, ખાડી લેવાનું છે. આવી રીતે તમે જો ચમચીનું કે કોઈ પણ લાઈન ડ્રો કરીને કે એવું કોઈ પણ માપ રાખશો તો ફાફડા બધા એકસરખા લાંબા અને એકસરખા થિકનેસના થશે. હવે અહીંયા આગળ આપણે તેલ ગરમ કરી લીધું છે, એને લોથી મીડિયમ ફ્લેમ પર જ રાખવાનું છે. બહુ ગરમ હશે તો ફાફડા તરત લાલ થઈ જશે, એટલે આપણે એને ધીમી તાપે જ કરવાનું છે. તમે જુઓ આપણે ફાફડાને તળાતા વાર નથી લાગતી, એક મિનિટની અંદર અંદર જ તમારા ફાફડા તળાઈ જશે. એને આપણે એક વખત આવી રીતે તેલ જે છે એ છીછરું છે એટલે આપણે એક વખત એને પલટી લઈશું. તમે એને તવેથાથી એટલે કે ઝારાથી દબાવીને પણ કરી શકો, પણ આપણે અહીંયા આગળ થોડું છીછરું લીધું છે તેલ, એટલે વધારે ફાફડા એકસાથે તળી શકીએ એટલે આપણે આને એક વખત પલટી લઈશું. આને લાલ નથી થવા દેવાના, લાલ થવાની તૈયારી આવે એ પહેલાં જ આપણે એને ફાફડાને આવી રીતે તળીને કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે ફાફડા એક સરખા થયા છે અને બહુ જ સરસ સોફ્ટ ફાફડા તૈયાર છે. આને આપણે પપૈયાના સંભારા જોડે અને કઢી જોડે અને જલેબી જોડે સર્વ કરીશું, તો દશેરાના દિવસે આપણે દુકાન પર જઈને લેવાની જરૂર નહીં પડે. તો હવે દશેરામાં ફાફડા જલેબીની લાઇનમાં ઊભા રહેવાની જરાય જરૂર નથી, ઘરે જ બનાવો ફાફડા અને જલેબી. જલેબીની રેસીપી લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અને હા, બધી જ રેસીપીની લેખિત રેસીપી તમને જોઈતી હોય તો યુટ્યુબમાં ડિસ્ક્રિપ્શન લિંકમાં બધી જ આપેલી છે. અને તમે યુટ્યુબ ચેનલને હજી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી દેજો, જેથી આપણે જોડાઈને રહીએ. તો ફરી મળીએ વધુ રેસીપી સાથે. ત્યાં સુધી ખાઓ પીઓ મોજ કરો.